Good morning, friends. Wow, વહેલી સવારમાં તો તમે ખૂબ જ તાજગી ભર્યા લાગો છો, હાને? તો આજે તો તમે ખૂબ મન લગાવીને ભણશો. તો આપણે વહેલી સવારની શરૂઆત એક નાનકડો ગીત સાંભળીને કરીએ. તો ચાલો, આપણામાં પણ સ્ફૂર્તિ આવી જશે અને પાઠ ભણવાની પણ મજા આવશે, બરાબર? આ ગીત બરાબર ધ્યાનથી સાંભળજો, કારણ કે તેમાં કંઈક અવનવી વાતો છે. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. રોજ સવારે વહેલા ઉઠાય, ઉઠીને શરીરને સ્વચ્છ કરાય, સ્નાન કરીને પ્રાર્થના કરાય. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. નિયમિત રીતે નિશાળે જવાય, મેદાન જોઈને રમત રમાય, ચાવી ચાવીને ખાવાનું ખવાય. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને વ્હાલ કરાય, આપણા જેવા સરખાની દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. આ વાત કદી ન ભૂલાય, હે 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 હે, હો 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 હો. કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. કેવું લાગ્યું આ ગીત બાળકો? મજા આવી ને? જો આ ગીતમાં આપણે સવારે વહેલા ઉઠીને આપણા નિત્ય કર્મ કરવાની વાત કરી છે. સવારે વહેલા ઉઠવું જોઈએ, સમય જમી લેવું જોઈએ, સમય શાળાએ જવું જોઈએ, આપણાથી મોટા વડીલોને માન આપવું જોઈએ. આપણે અહીંયા ઘણી બધી સારી સારી બાબતો શીખીને તો તમે પણ આ દરેક વસ્તુઓ પોતાના ઘરે કરજો. તમારા વડીલો પણ મને કહેવા જોઈએ કે મારું બાળક પણ ખૂબ માન આપે છે અમને, બરાબર ને? અને તમારી મમ્મી પણ મને કહેવી જોઈએ કે મારું બાળક રોજ સવારે વહેલું ઉઠી જાય છે અને એના કામ પણ એ જાતે જ કરે છે. મિત્રો, તમે દરેક કામ પોતાના જાતે કરશો ને? ચાલો, તો આ ગીતમાં મજા હતી, સ્ફૂર્તિ આવી ગઈ. તો ચાલો પાઠ તરફ આપણે આગળ વધીએ. તો પાઠ એક, રોજ નિશાળે જઈએ માં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા, પરંતુ હજુ આપણે આપણી સાયકલ સવારી અને બીજી એક ઉડન ખટોલાની સવારી વિશે ઊંડાણમાં ચર્ચા કરવાની બાકી હતી, જે આપણે ઊંડાણમાં અને વિસ્તારપૂર્વક તેની ચર્ચા કરીએ. મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે સાયકલની સવારી દ્વારા પણ ઘણા બાળકો શાળાએ જાય છે. તો મિત્રો, શું સાયકલ દ્વારા પણ આપણે સરળતાથી શાળાએ જઈ શકીએ છીએ? વિચારો, સાયકલ બાળકોનું ચાલવાનું કામ ઓછું કરી નાખે છે. તો બાળકો, સાયકલ મારી સરળ જાય એમ કરીને આપણે ચલાવવા તો જઈ પડીએ છીએ, પરંતુ આપણને એની જેમ સ્પીડ વધે તેમ મોજા પણ બહુ જ આવે છે. પણ સ્પીડ વધારતા વધારતા આપણે પડી ગયા તો, અને આજુબાજુના લોકોને વાગી ગયો તો, એટલે સાયકલ ચલાવવાની મજા પણ લેવાની છે અને સાયકલ ચલાવતા ચલાવતા ઘણી બાબતોનું ધ્યાન પણ રાખવાનું છે. જેમ કે સાયકલના પૈંડા બરાબર છે કે નહીં, એની બ્રેક બરાબર છે કે નહીં, એની ચેન બરાબર છે કે નહીં, એ દરેક બાબતોનું ધ્યાન રાખવાનું. અને હા,
સાયકલ સાથે સાથે નથી ચલાવવાની. જો ઘણા બધા વાહનોની ભીડ હોય તો આપણે શું કરવાનું, સાયકલ પરથી ઉતરી જવાનું અને ધીરે ધીરે ચાલતા ચાલતા સરસ મજાનો રસ્તો ક્રોસ કરી ને પછી બેસીને ઘરે જતા રહેવાનું. તો સાયકલ ચલાવવાની મજા પણ લેવાની છે અને ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવાનું છે. તો ચાલો બાળકો, હવે આપણે ઉડન ખટોલા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. બાળ મિત્રો, આપણે ઉડન ખટોલા વિશે આગળ જોઈ ગયા કે પાવાગઢ, અંબાજીના ગબ્બર જેવા પહાડ પર ઊંચાઈ ઉપર આવેલા મંદિર પર જવા માટે ઉડન ખટોલાનો ઉપયોગ કરીએ છીએ. એને રોપવે પણ કહેવાય છે. અને ઉડન ખટોલા એટલે મજબૂત તારના દોરડા ઉપર લટકાવેલું ટ્રોલી જેવું બોક્સ. અને આ ઉડન ખટોલામાં બેસીને આપણને જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ ખૂબ મજા આવે છે, કારણ કે તેમાંથી નીચેના લીલાછમ ડુંગરો દેખાય છે. અને જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ નીચેના ઘરો પણ નાના નાના દેખાય છે. અને વૃક્ષોથી ભરેલી ખીણ પણ દેખાય છે. તો તેમાં બેસવાની તો ખૂબ મજા આવે છે. બાળકો, આ વિડીયોમાં તમે જોયું કે ત્યાંના વિદ્યાર્થીઓ ઘણી બધી મુશ્કેલીઓ વિઠેની પોતાની શાળાએ જાય છે. તમે ઘણીવાર પહાડી વિસ્તારોમાં ફરવા જાઓ તો આપણને ત્યાં મજા તો ખૂબ જ આવે છે. ત્યાંના દ્રશ્યો જોઈને આપણને મજા ખૂબ આવે છે. પરંતુ આ એવી એવી જગ્યાઓ છે જ્યાં મજાને બદલે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. મજા પણ લેવાની છે અને ધ્યાન પણ રાખવાનું છે. તો ત્યાંના બાળકો કેટલી મુશ્કેલીઓ વેઠીને શાળાએ જાય છે એ આપણે જોયું. તો તમને ખબર છે ત્યાં રસ્તાઓ જ બરાબર નથી, પથરાળ રસ્તાઓ તો છે, અને નદી ક્રોસ કરીને પોતાની શાળાએ જવાનું છે. બસની સેવા નથી, રિક્ષાની સેવા, મતલબ કે વાહન વ્યવહાર ત્યાં વ્યવસ્થિત નથી. કેમ? કારણ કે ત્યાંના રસ્તાઓ વ્યવસ્થિત નથી, બરાબર જ નથી, એટલે એ લોકોને શાળાએ જવામાં ઘણી મુશ્કેલી પડે છે. છતાં ત્યાંના બાળકો મુશ્કેલી વેઠીને પણ શાળાએ જાય છે. વિચારો કેમ? એ વિદ્યાર્થીઓને ખબર છે કે શાળાએ જવાનું કેટલું મહત્વ છે. જો શાળાએ જઈએ તો ઘણું બધું નવું શીખવા મળે, ઘણા બધા વિચારોનું આદાન પ્રદાન થાય, આપણને નવું નવું શીખવા મળે, નવી નવી શિક્ષકો પાસેથી માહિતીઓ મળે, આપણા મિત્રો પાસેથી નવું નવું જાણવા મળે. અને જો આપણે સારું ભણીશું તો મોટા થઈને આપણા જીવનમાં સારા વ્યક્તિ બનીશું અને સારી નોકરી પણ મેળવીશું. જેમ કે આપણે મોટા થઈને ડૉક્ટર, એન્જિનિયર, એક સારા શિક્ષક પણ બની શકીશું, બરાબર ને? એટલે એ લોકોને ખબર છે કે ભણવાનું ઘણું જરૂરી છે. એટલા માટે જ એ લોકો આ ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને પોતાની શાળાએ જાય છે, બરાબર? તમે પણ જો આ લોકડાઉન ખુલશે એટલે શાળાએ આવશો, બરાબર ને? એટલે તમને ખબર છે કે અમારું ભણવાનું બગડશે, અમને ઘણી બધી મુશ્કેલીઓ પડશે ભણવામાં, હને? એટલે લોકડાઉન ખુલશે એટલે આપણે બધા શાળાએ ફરીથી જ મળવાના છે અને ત્યારે આ પાઠની આપણે ચર્ચા પણ કરીશું. તો બાળકો, આપણે આ સાયકલ વિશે, ઉડન ખટોલા વિશે ઘણી બધી ચર્ચા કરી. તમને જાણવાની મજા આવી, તમને ખૂબ ગમ્યું હશે એવું લાગી રહ્યું છે, કારણ કે આખો પીરિયડ પટવાવ્યો છતાં તમારામાં હજુ પણ સ્ફૂર્તિ છે, બરાબર ને? કારણ કે મસ્ત આજે તો ગીતડું સાંભળ્યું છે, ગીત સાંભળેલું ને સવારે, તો આજે તો દરેક જણ હજુ પણ આપણે આગળ ભણવું છે કે રજા લઈએ? ચાલો, ઓકે, તો આપણે રજા લઈએ. તો આવતા પાર્ટમાં આપણે આગળનું ભણીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. બાય.